ગુજરાતની રાજનીતિમાં વધુ એક મોટા વળાંકો આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે લાંબા સમય બાદ રાજનીતિના બે દિગ્ગજો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત છે તે થઈ હતી ત્યારે આ મુલાકાત દરમિયાન એવું કહેવાય છે કે રાજનીતિમાં કંઈક નવા જૂની થાય તેવું ચોક્કસ સ્થિર લાગી રહ્યું છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા કેટલાય સમયથી રાજનીતિથી દૂર અને ટીવી મીડિયાથી દૂર એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક ખાસ મુલાકાત છે તે કરવામાં આવી હતી જે આ મુલાકાત શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની ગાંધીનગર સર્કિટ હાઉસમાં થઈ હતી ગઈકાલે મોડી રાત્રે આ મુલાકાત છે જે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી હતી જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે શંકરસિંહ વાઘેલા એવું કહી રહ્યા છે કે આ મુલાકાત એ માત્ર ઔપચારિક મુલાકાત હતી ગઈકાલે રક્ષાબંધનનો તહેવાર હતો અને એ સમય દરમિયાન એ પોતે બી ત્યાં સર્કિટ હાઉસમાં હતા અને અમિત શાહ પણ સર્કિટ હાઉસ આવ્યા હતા એટલે સાથે ચા પાણી કરવા માટે બેઠા હતા પરંતુ આ મુલાકાત પંદર મિનિટ જેટલો સમય છે જે ચાલી હતી જેમાં ચા દરમિયાન અનેક ચર્ચાઓ થઈ હોય તેવા છે તે દેખાઈ રહ્યા છે ત્યારે અમિત શાહ સાથેની જે મુલાકાત છે તેને જ લઈને શંકરસિંહ વાઘેલા કહી રહ્યા છે કે તેમના દીકરાની રાજનીતિ કાર્યને લઈને જે વાત છે તે પણ કરવામાં આવી હતી એટલે આ ચર્ચામાં એવું કહેવાય છે કે શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા કે જે રાજનીતિમાં તેમની કારકિર્દીને લઈને ચર્ચા છે તે કરી હતી મહેન્દ્રસિંહ વાઘેલા કે જે પહેલાં કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ કોંગ્રેસ સાથે છેડો ફાડીને તે ભાજપમાં જોડાયા હતા થોડો સમય ભાજપમાં રહ્યા બાદ ફરીથી તે ભાજપ સાથે છેડો જે તેમને ફાડી નાખ્યો હતો અને ત્યાંથી જ એવું કહેવાય છે કે મહેન્દ્રસિંહ વાઘેલા કે જે ક્યાંક હાસ્યામાં ધકેલાઈ ગયા છે અને તેમની રાજકીય કારકિર્દીને લઈને ફરી એકવાર જે ચર્ચા છે તે કરવામાં આવી અને આ ચર્ચા અમિત શાહ સાથે કરવામાં આવી હતી જેને જ લઈને કે અનેક રાજનીતિમાં અત્યારે અટકાણો છે તે ચર્ચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આજે ચર્ચા કરવામાં આવી જે પંદર મિનિટની મુલાકાત અમિત શાહ સાથે જે શંકરસિંહ વાઘેલાની થઈ તે મુલાકાતને લઈને આગામી સમયમાં જે ગુજરાતની રાજનીતિને લઈને અનેક તદ વિકલ્પો છે તે સર્જાઈ રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલા કે જે રાજકારણી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા પણ રહી ચૂક્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાની આ અનોખી કાર્યપદ્ધતિને લઈને પણ તે ખૂબ પ્રખ્યાત રહેલા છે કારણ કે લોકોમાં લોકનેતા બાપુ તરીકે લોકચાહના મેળવી હતી તેમની સરકારને ગુજરાતની પ્રજાએ બાપુની ટનાટન સરકારનું ભૂલામણું નામ પણ આપ્યું હતું ત્યારે તેઓ કપરવંતની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા પરંતુ શંકરસિંહ વાઘેલાની જો વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા આરજેડી કોંગ્રેસ રાજપા આવી અનેક પાર્ટીઓ છે જેમાં રહી ચૂકેલા છે તેનું નેતૃત્વ પણ કરેલું છે અને ત્યારબાદ નવી પાર્ટીઓ લઈને પણ તે અનેક ઇલેક્શન દરમિયાન આવેલા છે પરંતુ જે પ્રમાણે તે પક્ષ નેતા તરીકે તેમનું નામ છે તે બોલાતું હોય છે ત્યારે હવે ગુજરાતની પ્રજા ક્યાંક શંકરસિંહ વાઘેલા ઉપર ભરોસો હાલ તો નથી પરંતુ કહેવાય કે ગઈકાલે અમિત શાહ સાથેની જે મુલાકાત હતી અને જો ખરેખર અમિત શાહ સાથેની આ મુલાકાતમાં શંકરસિંહ વાઘેલાએ તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીને લઈને જો ચર્ચા કરવામાં આવી હોય તો ફરી એકવાર કદાચ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાય એવા એંધાણ છે તે ચોક્કસ દેખાઈ રહ્યા છે કાં તો પછી જો શંકરસિંહ વાઘેલા કોઈ નવી પાર્ટી લઈને આ આગામી બે હજાર સત્યાવીસ ની જે ચૂંટણી છે તેમાં આવે તો પછી કહેવાય કે ગુજરાતમાં ફરી એકવાર નવી પાર્ટીનો ઉદભવ થશે પરંતુ આ પાર્ટી કેટલી વિશ્વસનીય રહેશે તે તો અત્યારથી કોઈ ચોક્કસપણે ના કહી શકાય કારણ કે અગાઉ પણ શંકરસિંહ વાઘેલા કે જે નવી પાર્ટી સાથે આવેલા હતા અને ક્યાંક તેમને ભાજપને આડકતરી રીતે ફાયદો કરાવ્યો હતો ત્યારે આ વખતે પણ બે હજાર સત્યાવીસમાં જો શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી લઈને આવશે તો તેનો ફાયદો ભાઈ ભાજપને સીધે સીધો મળે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે પરંતુ હવે જે ગઈકાલે અમિત શાહ સાથે અને જે શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ હતી તે મુલાકાત બાદ એવું ચોક્કસથી કહેવાય કે ગુજરાતની રાજનીતિમાં ફરી નવો ભૂકંપ આવે તેવું લાગી રહ્યું છે ત્યારે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની આ મુલાકાત વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર